તરફવાડીના મહાદેવ ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે, જેમાં દરરોજ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. 7 લાખથી વધુ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા પ્રદાન થયેલી છે. આથી આ સ્થાનક સાથે ભક્તોમાં અતૂટ શ્રદ્ધાનો નવો સંચાર પણ થયો છે. તરફવાડીનાથ મહાદેવ ખાતે આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. ખાસ વાત કરીએ તો આજે ગર્ભગૃહ છે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છે પોતાના હસ્તે ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે પ્રાણ પૂરવામાં આવશે અને શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. ખાસ જે છે અહીંયા તમામ પ્રકારની હાલ તૈયારીઓ જે છે આ ધરવામાં આવી દીધેલી છે. વિશેષ પ્રકારનો શણગાર ગર્ભગૃહની અંદર ખાસ કરવામાં આવ્યો છે. અંદાજે 12-35 કલાકે વડાપ્રધાન પહોંચે એ પ્રકારની વાત હાલ જે સામે આવી રહી છે. પ્લાન એ અને પ્લાન બી બે પ્રકારના પ્લાન હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાસ વાત કરીએ તો અહીંયા વિશેષ પ્રકારની પૂજા અર્ચના ખાસ કરવામાં આવશે. એક બાજુ જે છે દત્તાત્રેય ભગવાન બિરાજમાન થશે, વચ્ચે મહાદેવજી છે, તો બીજી બાજુ એટલે કે જમણી સાઈડ જે છે માતા હિંગળાજ જે છે ખાસ બિરાજમાન થવાના છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ ખાસ જોવા મળી રહ્યો છે. વિશેષ પ્રકારનો જે કહી શકાય કે નાગર શૈલીની અંદર તમામ મંદિર જે છે બનાવવામાં આવ્યું છે. વિશેષ પ્રકારની કોતરણી જે કલાકૃતિ જે છે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખ્યાતનામ કલાકારો દ્વારા જે કહી શકાય આ મંદિર જેનું નિર્માણ જે છે ખાસ કરવામાં આવ્યું છે. કારીગરો જે છે એ લાવવામાં આવ્યા હતા. કહી શકાય કે 10 વર્ષ જેટલો જે સમય આ મંદિર બનાવવા માટે ખાસ થયો છે અને વિશેષ પ્રકારની કલાકૃતિઓ સાથે નકશી સાથે આ સમગ્ર મંદિર જે છે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. દેવાતિદેવ મહાદેવ આ જગ્યાએ કે આ જે જગ્યા આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જોઈ શકાય છે કે તે જગ્યાએ મહાદેવજી જે છે બિરાજમાન થવાના છે. એની તમામ તૈયારીઓ જે છે હાલ હાથ ધરવામાં આવી છે. વિશેષ પ્રકારનો શણગાર આવતીકાલે કરવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદી જે છે અહીંયા ઉપસ્થિત રહી અને ખાસ સેવા પૂજા જે કહી શકાય માતાજીને ફલહાર સહિતની આરતી અને પૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહીંયા ખાસ વિશેષ પ્રકારની પૂજા અર્ચના નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખાસ કરાવવામાં આવશે. ખાસ વાત કરીએ તો તમામ જે ફાઇનલ ઓપ જે છે હાલમાં અપાઈ રહ્યો છે અને વિશેષ જે આયોજન જે છે ખાસ અહીંયા થઈ રહ્યું છે. ખાસ જે છે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી ખાસ અહીંયા આવવાના છે. અહીંયા કહી શકાય કે હેલિપેડથી એટલે કે જે તરફ નગરી બની છે વાળીનાથ નગરી, તો વાળીનાથ નગરીમાં 1 કિલોમીટરની પદયાત્રા એટલે કે એક રોડ શો યોજી અને નરેન્દ્રભાઈ અહીંયા આવશે અને આવ્યા પછી અહીંયા મહાદેવજીની ખાસ પૂજા અર્ચના જે છે કરશે અને ત્યારબાદ જે છે સભાસ્થળે જઈ અને 1 લાખથી વધુ જનમેદનીને ખાસ સંબોધન ખાસ કરવાના છે, જેને લઈને લોકોમાં આતુરતા જે છે ખાસ જોવા મળી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે વાળીનાથ ધામમાં પધારવાથી લઈ અને દર્શન માટેનો ખાસ જોવા મળી રહ્યો છે. વિશેષ પ્રકારનો શણગાર જે છે એની અંદર ખાસ એક ઝુમ્મર જે છે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ એક અલગ પ્રકારનું ઝુમ્મર ખાસ ભક્ત દ્વારા જે છે અહીંયા અર્પણ કરવામાં આવ્યું છે. વિશેષ પ્રકારની કલાકૃતિઓ સાથે ઝુમ્મર જે છે પણ એક શોભામાં અભિવૃદ્ધિ ખાસ થઈ રહ્યું છે. ત્યારે ખાસ વાત કરીએ તો તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ છે અને આવતીકાલે અંદાજે 12:30 વાગે નરેન્દ્રભાઈ મોદી ખાસ અહીંયા ઉપસ્થિત રહી અને મહાદેવજીની પૂજા અર્ચના સાથે જે સ્થાપના વિધિ છે એમાં ખાસ હાજરી આપવાના છે. ત્યારે લોકો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નરેન્દ્રભાઈ મોદી જે છે અહીંયા ઉપસ્થિત રહીને પૂજા અર્ચના કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મુકેશ સોસી, ગુજરાત ફર્સ્ટ, તરફ મહેસાણા.